અમદાવાદની તો અમદાવાદ પોલીસ કચેરીમાં કેક કાપતો વિડીયો વાયરલ થયો. ઝોન 4ના અધિકારીઓએ કચેરીમાં કેક કાપતો વિડીયો વાયરલ થયો છે. ભાજપના નેતાઓ પોલીસ સ્ટેશનમાં બર્થડે ઉજવી રહ્યા છે. જી હા, ભાજપના નેતાઓએ પોલીસ સ્ટેશનમાં બર્થડેની ઉજવણી કરી. હવે ભાજપના નેતાઓ પોલીસ સ્ટેશનને પોતાનું ઘર સમજે છે. ભાજપના નેતા હિમાંશુ ચૌહાણનો બર્થડે હોવાની વાત પોલીસ સ્ટેશનમાં ઉજવણી થતા અનેક સવાલ ઉઠ્યા છે. ભાજપના નેતાએ ડીસીપીની હાજરીમાં જન્મદિવસ ઉજવ્યો. ભાજપના નેતાને કોણે આપી બર્થડેની ઉજવણીની પરવાનગી? સામાન્ય જનતા ફરિયાદ માટે ધક્કા ખાય છે તો ભાજપના નેતાઓ પોલીસ સ્ટેશનમાં બર્થડે ઉજવે છે. જુઓ તમે આ વિડીયો. આ વિડીયો હમણાં વાયરલ થયો છે અને આ વિડીયો બાદ ચર્ચાઓ પણ થઈ રહી છે કે પોલીસ સ્ટેશનમાં બર્થડે પાર્ટી. વાહ, બહુ જ સરસ. જુઓ તમે, ભાજપના નેતા હિમાંશુ ચૌહાણનો બર્થડે હોવાની વાત સામે આવી છે અને આ વિડીયોમાં તમે જોઈ પણ શકો છો કે પોલીસના જે કર્મચારીઓ છે, ડીસીપી પણ હાજર છે. તો ભાઈ, તમે ભાજપમાં છો તો શું તમને પરવાનગી મળી ગઈ કે તમે પોલીસ સ્ટેશનમાં જઈને બર્થડે ઉજવી શકો? હોટેલમાં, રેસ્ટોરન્ટમાં બર્થડેની ઉજવણી તો સાંભળ્યું છે, હવે તમે નવું પણ જોઈ લો કે પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી સાહેબ, તમે પણ જોઈ લો તમારા પોલીસ સ્ટેશનમાં શું કરવામાં આવી રહ્યું છે. એક તરફ જે ફરિયાદીઓ છે તેમના પગના તળિયા ઘસાઈ ગયા છે, તેમના ચપ્પલ ઘસાઈ ગયા છે ફરિયાદ કરવા માટે. અને અહીં પોલીસ કર્મચારીઓ તો વ્યસ્ત છે જન્મદિવસ ઉજવવામાં. તો ભાઈ, પોલીસ સ્ટેશનમાં કેક કાપવા માટેની પરવાનગી કોણે આપી? કોની પરવાનગીથી તમે પોલીસ સ્ટેશનમાં કેક કાપી? પોલીસ સ્ટેશન શું હોટેલ છે, રેસ્ટોરન્ટ છે કે અહીં તમે જન્મદિવસની ઉજવણી કરવા માટે જાઓ છો? તો જે રીતે પોલીસ સ્ટેશનમાં કેક કટિંગ કરવામાં આવી છે ત્યારથી અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણીથી ઉઠ્યા અનેક સવાલ. પરવાનગી કોણે આપી? શું હવે ભાજપના નેતાઓ પોલીસ સ્ટેશનમાં જન્મદિવસ ઉજવશે? શું ભાજપના નેતાઓ પોલીસ સ્ટેશનને પોતાનું ઘર સમજે છે? શું સમજી રાખ્યું છે પોલીસ સ્ટેશનને? ભાજપના નેતાને કોણે આપી બર્થડેની ઉજવણી કરવાની પરવાનગી? શું શિસ્તબદ્ધ પાર્ટી ભૂલી ગઈ છે પોતાનું શિસ્ત? આ રીતે પોલીસ સ્ટેશનમાં કેક કટિંગ કરવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણી, પોલીસ સ્ટેશનને હવે હોટલ રેસ્ટોરન્ટ બનાવી દો. એટલે ફરિયાદીઓના આમ પણ જે ચપ્પલ ઘસાઈ જાય છે એ ચપ્પલ નહીં ઘસાય, હવે લોકો કેક કટિંગ કરવા માટે આવે. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે પોલીસ કર્મચારી છે, ડીસીપી છે, તમામ લોકો કેક કટિંગમાં જોડાયા છે અને આખો સ્ટાફ મસ્ત છે કેક કટ કરવામાં. ભલે ને બહાર પછી ફરિયાદીઓ ધક્કા ખાતા હોય, કલાકોથી આવીને બેઠા હોય, પહેલા કેક કટ કરી લો, ભાજપના નેતાની બર્થડેનું સેલિબ્રેશન કરી લો, કેક ખાઈ લો, કામ તો થશે, ફરિયાદ તો લેવાશે. ભલે ને ફરિયાદી ફરીવાર આવી જશે, શું થઈ ગયું, પણ તમે તમારી મસ્તી નહીં ચૂકતા. તમારી મસ્તી, તમારી મજા તમે માણી લેજો, કારણ કે સરકાર તો તમને કેક કટિંગ કરવા માટેનો પગાર ચૂકવે છે. તમારી ડ્યુટીમાં આવે છે ભાજપના નેતાની કેક કટિંગ કરવાનું. થોડી તો શરમ કરો કે તમે પોલીસ સ્ટેશનમાં આ રીતે કેક કટ કરી રહ્યા છો. મસ્તીથી તમારી ફરજ ચૂકીને, ફરજ મૂકીને તમે કેક કટિંગમાં જોડાવ છો. તમને એટલો જ હરખ હોય, તમને એટલો જ શોખ હોય તો તમારી ડ્યુટી પૂરી કરીને જાઓ. બહુ બધા રેસ્ટોરન્ટ છે, હોટેલ છે, ત્યાં જઈને કેક કટ કરો, તમારા પૈસાથી કેક લઈને જાઓ. તો આપણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જોડાયા છે ફોન લાઈન પર. ઇમરાનભાઈ, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં. ઇમરાનભાઈ, એક વિડીયો સામે આવ્યો છે કે ભાજપના એક નેતાનો પોલીસ સ્ટેશનમાં જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે, કેક કટ કરવામાં આવી રહી છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસ સ્ટેશન હોટેલ છે, રેસ્ટોરન્ટ છે કે પછી ફરિયાદ લેવા માટેનું સ્થળ છે? કારણ કે આ રીતે પોલીસ કર્મીઓ પણ કેક કટિંગમાં જોડાઈ રહ્યા છે અને એ પણ ભાજપના નેતાની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તો પહેલી વાત તો કે કેક કટ કરવાની પરમિશન કોણે આપી? ચોક્કસ, મેં બી આજે પેપરમાં બી વાંચ્યું ને, વિડીયો બી મેં જોઈ છે. જે પ્રમાણે પોલીસ સ્ટેશનના અંદર કોઈ રાજકીય નેતાની બર્થડે ઉજવાય અયોગ્ય કહેવાય, યોગ્ય ના કહેવાય મારા હિસાબથી. અને રાજકીય નેતા જે કાર્યકર છે કોઈ પણ પક્ષનો હોય,
એનું સેલિબ્રેશન કરવું છે તો ઘણી બધી જગ્યાઓ છે કરી શકે, પણ પોલીસ સ્ટેશન તો એવું છે કે ભાઈ લોકો માટે સેવાનું કેન્દ્ર છે. અને જે પોલીસ, જે ગુજરાત પોલીસ છે, ગુજરાત પોલીસની છાપ અલગ છે, બરોબર છે. એ છાપ આમાં ખરાબ થાય, ખરડા એવું સમજો છું, એ પ્રમાણેનું ના હોવું જોઈએ. તો ઇમરાનભાઈ, આ તો એવું થઈ ગયું ને હવે કે તમે ભાજપના નેતા જન્મદિવસ ઉજવી રહ્યા છો, તો પછી હવે તમે એક કામ કરો ને કે એક ડેસ્ટિનેશન પ્લેસ બનાવી દો પોલીસ સ્ટેશનને, એટલે સામાન્ય લોકો પણ પરવાનગી લઈને પછી ત્યાં કેક કટ કરવા માટે આવે. ના ના, ચોક્કસ. અત્યારે ગુજરાતની પોલીસને ઘણું બધું કામ છે. અત્યારે જે પ્રમાણે ડ્રગ્સનો વેપલો વધી ગયો છે, લોકો ડ્રગ્સ પીતા થઈ ગયા, એટલું બધું ડ્રગ્સ ગુજરાતની બોર્ડર ઉપર આવે છે, એને રોકવાની જરૂર છે. એ બધી જ કામગીરીમાંથી પોલીસને અત્યારે ફુરસત નથી મળતી. પણ કેક કાપીને બી એક જન્મદિવસ ઉજવવાની એમને ટાઈમ ક્યાંથી મળી જાય છે? મારે તો એ જ કહેવું છે ગુજરાત પોલીસથી, ગુજરાતના અધિકારીઓની ખૂબ સારી અને સુંદર કામગીરી ગુજરાત પોલીસની, જે હંમેશા સમજો દરેક કાર્યમાં તેઓ સફળ રીતે પાર પાડે છે. પરંતુ આવા જ્યારે જે નહીં કરવાના કામ જ્યારે થાય છે ત્યારે લોકોના અંદર એમની ઇમેજ ખરાબ. બિલકુલ ઇમરાનભાઈ, સવાલ એ જ થઈ રહ્યો છે કે ન કરવાના કામ થઈ રહ્યા છે, કારણ કે એક તરફ 7 તારીખે રથયાત્રા યોજાવાની છે, હવે ગણતરીના દિવસો જ બાકી છે, તો પોલીસની પાસે એના માટેની કોઈ કામગીરી નથી? તમે એટલા બધા નવરા છો કે તમે આ કેક કટિંગમાં જોડાઈ ગયા? નહીં, ચોક્કસ. આના અંદર ડીજીપી સાહેબ છે, અમદાવાદ પોલીસ કમિશનર સાહેબ છે, મને જ્યાં સુધી ભરોસો અને વિશ્વાસ છે, બહુ તટસ્થ વ્યક્તિ છે. અને જે જે નિર્ણય કરશે, જે તપાસ કરશે, એમાં જે પણ કસૂરવાર હશે તો ચોક્કસ એના પર એક્શન લેવા જોઈએ. બિલકુલ થી ઇમરાનભાઈ, આશા રાખીએ છીએ કે વિધાનસભામાં પણ તમે આ પ્રશ્ન ઉઠાવશો. ઝી 24 કલાક સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ દ્રશ્યો તમે જોઈ લો, અમદાવાદના આ દ્રશ્યો છે, મેટ્રોપોલિટન શહેર અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાં આ રીતે કેક કટિંગ કરવામાં આવી રહી છે, ભાજપના નેતાનું જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યું છે. શું હવે ભાજપના નેતાઓ પોલીસ સ્ટેશનમાં બર્થડે ઉજવશે? આ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. અને શું ભાજપના નેતાઓ પોલીસ સ્ટેશનને પોતાનું ઘર સમજે છે, કેક કટ કરવા માટે પહોંચી ગયા, અને સાથે હોશે હોશે જે પોલીસ કર્મચારીઓ છે તે પણ મસ્ત મજાથી કેક કટિંગ જોડાયા છે, તાળીઓ પાડી રહ્યા છે, વાહ શું નજારો છે. હવે આ જ જોવાનું બાકી હતું.